નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છીએ ત્યારે મનોવિજ્ઞાન વિષય બધી જ એક્ઝામની અંદર તમારી યુઝફુલ રહે છે ઓકે ટેટની એક્ઝામ હોય ટાટની હોય જી હોય અથવા તો તલાટીની હોય કોઈ પણ તમારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેના માટે મનોવિજ્ઞાન જે છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે બની રહ્યું છે ઓકે તો આજે આપણે મનોવિજ્ઞાનના અભિગમો વિશે જાણવાના છે અગાઉ આપણે મનોવિજ્ઞાનના સંપ્રદાય વિશે જાણ્યા એની પહેલાં આપણે મનોવિજ્ઞાનનું આખી સફર વિશે જાણ્યા હતા ઓકે તો આજે આપણે તેના અભિગમો વિશે જાણવાના છે ટોટલ છ અભિગમો છે આ અભિગમોને કે મતલબ આ અભિગમોમાં શું શું વાત કહેવામાં આવી અને કઈ રીતે તેઓ વિકસિત થયા છે તેના વિશે આપણે ડિટેલ્સમાં અહીંયા ચર્ચા કરીશું કે તો સૌપ્રથમ પ્રથમ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ મનોવિજ્ઞાનના અભિગમો સૌથી પહેલા જોઈએ કે અભિગમો એટલે શું અભિગમો શા માટે તો અભિગમ મતલબ શું થાય છે ભાઈ કે આપણે ઘણી વખત એ કહેતા હોય કે ભાઈ તમારું આ બાબતમાં શું અભિગમ છે અને ને તમારું આ બાબતમાં શું મંતવ્ય છે અભિગમનો મતલબ શું થાય છે મંતવ્ય અભિગમનો મતલબ શું થાય મંતવ્ય અને આપણે કહીએ ભાઈ તમારો શું અભિગમ છે આમાં ઓકે તો અભિગમ મતલબ મંતવ્ય હવે આની અંદર શું છે ભાઈ મનો અલગ અલગ મનોવિજ્ઞાન દરેક વ્યક્તિ હોય એની વિચારવાની શૈલી અલગ હોય હે એની માન્યતાઓ અલગ હોય તો મનોવિજ્ઞાનમાં પણ એવું હતું કે ઘણા બધા અનેક પ્રકારના અભિગમો પણ અહીંયાથી પ્રાપ્ત થયા મતલબ કે જેણે જેવું જોયું તેવી બાબત તેમણે રજૂ કરી ઓકે કોઈ એક ઘટના અહીંયા એક્ઝામ્પલ આપું કે અભિગમ એટલે શું તમને કે ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે તો અહીંયા એક આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે એક જગ્યાએ ક્યાંક એક્સિડન્ટ થયો ઓકે હવે આ એક્સિડન્ટ જ્યાં થયો છે ત્યાં ઘણા બધા લોકો ઉપસ્થિત હતા હવે ત્યાં જો તમે દરેક વ્યક્તિને પૂછશો કે ભાઈ એક્સિ અહીંયા શું થયું છે અને આ કઈ રીતે થયું તો દરેક વ્યક્તિ છે એની જેને જે જોયું એ પ્રમાણે તે પોતે એ વાતને રજૂ કરશે કોઈ કહેશે કે માની લો કે રિક્ષા અને ટ્રક બંનેનો મતલબ એક્સિડન્ટ થયો તો કોઈ કહેશે કે રિક્ષાવાળાનો મતલબ કે વાંક હતો કોઈ કહેશે ટ્રકવાળાનો વાંક હતો કોઈ કહેશે બંનેમાંથી કોઈનો વાંક નહોતો પરિસ્થિતિ સંજોગોનો વાંક હતો

ટ્રક વાળાએ જાતે કરીને આવું કર્યું કોઈ કહેશે કે રિક્ષા વાળાએ જાતે કરીને કર્યું તો આ બધું શું છે બધાના અલગ અલગ મંતવ્યો છે એ કહેવાય તેમના અભિગમ અને કોઈ પણ વસ્તુ વિશે આપણે કોઈની પણ પાસે માહિતી અભિગમ એમનો પૂછે તો દરેક વ્યક્તિ પોતાનો એક જ બાબતને અલગ અલગ રીતે રજૂ કરતી હોય છે અલગ અલગ વ્યક્તિ જેવું પોતાની રીતે જોવે એવી રીતે કે આપણે કહીએ છીએ ને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ આ વાક્ય તમે સાંભળ્યું હશે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ હે ને મતલબ કે આપણી દ્રષ્ટિ જેવી છે તેવી આપણને સૃષ્ટિ દેખાય છે આપણે ઘણી વખત યુઝ કરીએ કે જેને પીળીઓ થયો હોય ને એને બધું પીળું પીળું લાગે હે ને તમે સ્પર્શો છો એ બી બાબતો તમને દેખાતી હોય છે સારાની સંગત સારી અને ખરાબ ની સંગત એ ખરાબ હે ઓકે તો અહીંયા શું છે ભાઈ કે દરેક અભિગમ વર્તનને પોતે જે રીતે જોયું સમજ્યું તે રીતે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરો જેને જેવું લાગ્યું એ રીતે એમને પ્રયાસ કર્યો કે કોઈકે કહ્યું મનોવિજ્ઞાન આ રીતનું છે કોઈ કે કયું મનોવિજ્ઞાન બોધાત્મક છે કોઈ કે કયું કે ભાઈ મનોવિજ્ઞાન જૈવિક જૈવિક વિજ્ઞાન સાથે સંકળાયેલું છે કોઈ કે કયું વર્તનવાદ વર્તનનું વિજ્ઞાન છે કોઈ કે કયું મનનું વિજ્ઞાન છે કોઈ કે કયું આત્માનું આ શું છે બધું બધાએ પોતે જે રીતે વર્તનને જોયું એ રીતે દરેક વ્યક્તિએ પોતાની રીતે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ક્લિયર ચાલો કોઈપણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી કોઈ પણ જેટલા પણ અભિગમો છે એ દરેકે દરેક અભિગમો મનોવિજ્ઞાન એક મોટો બ્રોડ એરિયા છે એને સમજાવવા માટે હા આ બધા જ અભિગમોને ભેગા કરી મનોવિજ્ઞાનને સમજી શકાય છે બટ કોઈ એક અભિગમથી આપણે આખા મનોવિજ્ઞાનને સમજી શકાતું નથી કારણ કે તે સંપૂર્ણ સમજ આપતો જ નથી કોઈ એક અભિગમ છે એ મતલબ કે આપણે એમ કહી શકીએ કે આખું મનોવિજ્ઞાન છે ને એનું એક પાર્ટ ગણી શકાય આપણે ઓકે બટ એને એમ ન કહી શકાય કે આ પાર્ટ છે આખું મનોવિજ્ઞાન છે ક્લિયર મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું સમજવું અને બધાનું સંકલન કરવું જરૂર છે મેં એ જ કહ્યું કે જેટલા પણ અભિગમો છે તે બધાને તમે ભેગા કરો અહીંયા ટોટલ આપણે છ અભિગમો છે છ એ છ અભિગમોને ભેગા કરો તો તમે આખા મનોવિજ્ઞાનને સમજી શકો છો ક્લિયર ઓકે અહિયાં જુઓ પહેલો અભિગમ મતલબ અહીંયા પહેલો બીજો એવું કઈ નથી બટ અહીંયા અભિગમો છે ટોટલ છ અભિગમો છે તેમાં આપણે જોઈએ કે જૈવ અભિગમ છે જે મતલબ આપણા શરીર રચના સાથે સંકળાયેલું છે કાનની રચના આંખની રચના ઓકે નાકની રચના આપણા ચેતા તંત્રો ઓકે તો આ બધી ચેતા તંતુઓ છે બરાબર આ બધી જ વસ્તુઓ આપણને ક્યાંક અને ક્યાંક મનોવૈજ્ઞાનિક રીતે આપણી માનસિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હોય છે ક્લિયર આપણે અગાઉ પણ વાત કરી કે ભાઈ જ્યાં સુધી માણસ છે એની માનસિક સ્થિતિ સારી ના હોય ત્યાં સુધી તેની શારીરિક સ્થિતિ ક્યારેય સારી થઈ શકતી નથી માનસિક રીતે જે માણસ ઘવાયેલો છે શારીરિક રીતે ભલે તંદુરસ્ત હોય પણ તેમ છતાં પણ તે કેવો થઈ જાય છે ભાઈ તે ઘવાયેલો થઈ જાય છે મતલબ માનસિક સ્થિતિ બગડી જાય જાય એટલે માણસ થઈ છે ભાઈ એનું શારીરિક તંદુરસ્તી હોવા છતાં પણ તે મતલબ કે શારીરિક રીતે પણ બીમાર થઈ જતો હોય છે અહીંયા એક એક્ઝામ્પલ હું આપું કે મા ખુદના જ અનુભવથી કહું છું મારા માસી હતા એમને પહેલા કશું નહોતું ઓકે જ્યારે એમને ખબર પડી કે એમને કેન્સર થયું છે ઓકે કેન્સર થયું એવું એમને ખબર પડી એટલે એમને ધ્રાસકો લાગ્યો કે મને કેન્સર થઈ ગયું મને કેન્સર થઈ ગયું પછી એમને પોતે પોતાની એમ મનમાં વિચારવા લાગી મને કેન્સર થઈ ગયું મારા બાળકોનું શું થઈ જશે મારા બાળકોના બાળકો જે છે જેમને એમ બહુ જ પ્રેમ કરતા હતા તેઓ બરાબર તો એમના વિશે વિચારે મારા બાળકોના બાળકોનું શું થશે હે ને તો વિચારે મગજ ચડી ગયું વિચારે ઓકે મતલબ કે માઇન્ડ જે છે મન છે વિચારોથી ખૂબ ઘેરાયેલું રહેતું હતું અને આવા વિચારો સતત આવતા આવતા એમનું માનસિક સંતુલન જે છે એ ખરાબ થઈ ગયું અને ત્રણ મહિના બાદ તેઓ મતલબ કે તેમની ડેથ થઈ ગઈ તો ઘણી વખતે અમુક પ્રકારના રોગો છે એ આપણે કહીએ આપણને લાગે છે કે ભાઈ એમને મતલબ કે આવું હતું એટલે ડેથ થઈ ગઈ ના એવું નથી હોતું માણસ જ્યાં સુધી મનથી મજબૂત હોય ને તો ઘણા બધા કેન્સરના એવા દર્દીઓ છે જે વર્ષોથી જીવતા આવ્યા છે ઓકે તો આવી એક બીજી પણ એક ઘટના હું તમારા સમક્ષ કહું છું કારણ કે જૈવ અભિગમ કેવી રીતે સંકળાયેલો છે એને સમજવા માટે તમારે આ રીતે સમજવું જરૂરી છે કે તો એક અમારા અહીંયા એક ડૉક્ટર છે અમને આ વાત કરી હતી કે એક ભાઈ છે કાકા હતા એમને કેન્સર થયેલું હતું અને એ કાકાને એમ કહ્યું કે ભાઈ તમને કેન્સર છે કાકા એકના ના બે ન થયા કાકા કે મને કેન્સર છે જ નહીં કાકાએ કહ્યું મને કેન્સર છે જ નહીં મને કેન્સર છે જ નહીં એ પોતે એ જ વિચારો પોતાના માઇન્ડમાં આપતા રહ્યા મને કેન્સર નથી મને કેન્સર નથી અને રિયલમાં અમુક સમય પછી એક ડૉક્ટરે એમ પણ કહ્યું કે ભાઈ કાકા તમે હવે વધારે દિવસ જીવવાના નથી એમના પરિવારવાળાને કહ્યું કે કાકા વધુમાં વધુ એક મહિનો જીવશે પછી આગળ જીવશે નહીં જેટલી સેવા થાય એટલી કરો કાકાની બરાબર પણ કાકો એકનો ભે ના થયો કાકો તો એમ જ કહેતો રહ્યો કે ભાઈ મને કેન્સર છે જ નહીં મને કેન્સર છે જ નહીં અને એ કાકા હજુ પણ જીવે છે એ વાતને પાંચ વરસ થઈ ગયા તો આ વસ્તુ શું છે કે ભાઈ તમે માનસિક રીતે તમે સ્વસ્થ હશો તો શારીરિક રીતે ગમે તેટલા બીમાર હશો તો પણ તમે સ્વસ્થ થઈ શકશો સમજાય છે ને તો જૈવ અભિગમ જે છે શરીર રચના સાથે સંકળાયેલો છે શારીરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે જ્યારે માનસિક પ્રક્રિયાઓ જે છે આપણી મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી છે આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે ઓકે એટલા માટે જૈવ અભિગમને પણ મનોવિજ્ઞાનના અભિગમ તરીકે ત્યાં ઓળખવામાં આવે છે ક્લિયર એને ત્યાં પણ એને સ્થાન આપવામાં આવેલું છે ઓકે વાર્તની અભિગમ આપણે વાત કરી હતી કે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે આપો તમે કહો તેવું બનાવીને આપું તમે કહો ડોક્ટર બનાવી આપો હું ડોક્ટર બનાવી આપું તમે કહો વકીલ બનાવી આપો વકીલ બનાવી આપું તમે કહો ચોર બનાવી આપો ચોર બનાવી આપો તમે કહો ભિખારી બનાવી આપો ભિખારી બનાવી આપો

ચિંતન કરીએ મનન કરીએ બરાબર ને તો એ બધું તમારી બૌદ્ધિક બાબતો સાથે સંકળાયેલું છે બૌદ્ધાત્મક અભિગમ જે છે એને માનવ મનને કમ્પ્યુટર સાથે સંકળાવ્યું છે મતલબ માન કમ્પ્યુટર સાથે તેની તુલના કરી શકે માનવ મન છે એ કેવું છે ભાઈ કમ્પ્યુટર જેવું છે કમ્પ્યુટરમાં શું હોય ભાઈ પહેલાં આપણે કોઈ વસ્તુ હોય એને ઇનપુટ આપીએ હે ને ત્યારબાદ તેને આપણે પ્રોસેસ થાય તેની અંદર પ્રોસેસર જે છે પ્રોસેસ થાય હે ને પ્રોસેસ મતલબ કઈ રીતની ભાઈ પ્રોસેસ કઈ રીતે થાય સીપીયુ ની અંદર પ્રોસેસ થાય હે સીપીયુ સીપીયુ ની અંદર પ્રોસેસ થાય અને એના પછી આપણે તેને આઉટપુટ આપીએ છીએ હે આઉટપુટ મતલબ બહાર કાઢનું તો આપણે માહિતીને આપણા બૌદ્ધિક મતલબ કે આપણા માઇન્ડની આપણા મગજની અંદર જવા દઈએ છીએ ત્યાં પ્રોસેસ થાય છે પ્રોસેસ થઈને તે માહિતી બહાર આવે છે ક્લિયર તો બુધ્ધાત્મક અભિગમની વાત કરી છે મનોગત્યાત્મક માનો નહીં બટ અહીંયા મનો આવશે ઓકે મનોગત્યાત્મક અભિગમ એટલે કે મનોવિશ્લેષણવાદ ઓકે મનોવિશ્લેષણવાદ અહીંયા ફ્રોઈડનું યાદ આવ્યો કોઈને યસ ચેતન મન અચેતન મન અર્ધ અર્ધચેત વિશ્લેષણ ઓકે ત્મક અભિગમ વિશે આપણે જાણીશું ત્યારબાદ માનવવાદી અભિગમ માનવને ધ્યાનમાં રાખી અને તે જે અભિગમ આવ્યો આશાવાદી અભિગમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ઓકે આશાવાદી માનવવાદી અભિગમ સામાજિક સાંસ્કૃતિક અભિગમ પણ આપણા મનોવિજ્ઞાન સાથે સંકળાયેલો છે ક્લિયર તો આ બધા જ અભિગમો વિશે હવે આપણે માહિતી મેળવીશું જે મિત્રો લાઈવ ચેટમાં જોડાયા છે પ્લીઝ લાઈવ ચેટ ની અંદર તમે થમ્સઅપ આપી દો સાથે સાથે મતલબ કે તમારી પ્રેઝન્ટેશન પણ મને ખ્યાલ આવે એન્ડ વિડીયોને જો તમે લાઈક ન કર્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો તમારા આજુબાજુમાં તમારા મિત્રો હોય તો તેમને આ વિડીયો શેર કરવા વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને કરાવવા વિનંતી છે ચાલો મનોવિજ્ઞાનના અભિગમોમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ જૈવ અભિગમ વિશે મનોવિજ્ઞાનના વિકાસમાં શરીર રચના રચનાનો કે શરીર રચના શાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે મનોવૈજ્ઞાનિકો જોઈએ તો જૈવ અભિગમ સાથે સંકળાયેલા મનોવૈજ્ઞાનિકો પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી જૈવ અભિગમ સાથે સંકળાયેલા મનોવૈજ્ઞાનિકો કયા છે તો વેબર ફેક્ટ ફેકનર ફેકનર ઓકે નહીં ધ્યાન રાખજો વેબર ફેકનર હેલ્મ વગેરે માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો હતો તો અહીંયા ધ્યાન રાખવાનું છે જૈવ અભિગમ સાથે મેં તમને ત્રણ મનોવૈજ્ઞાનિકો કહ્યા વેબર ફેકનર ફેકનર ઓકે એન્ડ હેલ્મ હોડ્સ હેલ્મ હોડ્સ હોડ્સ ઓકે જૈવ અભિગમ માનવર્તાને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા તેના રંગ સૂત્રો જનીન તત્વો ગ્રંથિઓના રસ સ્ત્રાવો ચેતા પ્રવાહો શરીર રચના જ્ઞાનેન્દ્રિયો સ્નાયુતંત્ર કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે અહીંયા આપણા શરીરની અંદરની જે રચના છે એ તમામ બાબતો અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે તો માનવ વર્તનને સમજવા માટે આપણી અંદર શરીરની જે રચના છે એ પણ કામ કરતી હોય છે જેમ કે તમને ગુસ્સો આવે છે તો ગુસ્સો આવી વખતે તમારા હૃદયના ધબકારા વધી જતા હોય છે તમારું બ્લડ પ્રેશર છે એ વધી જતું હોય છે તમારી આંખોની કીકી છે પોળી થઈ જતી હોય છે સંકોચકોષો છે તે સંકોચાઈ જતા હોય છે બરાબર તો આ બધી જે પ્રોસેસ છે તમને ગુસ્સો ગુસ્સો શું છે કહો જોઈ ગુસ્સો શું છે ભાઈ ગુસ્સો છે તમારો આવેગ 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 કહેવાય ગુસ્સો ગુસ્સો છે પ્રેમ છે બરાબર ખુશી છે તો આ બધું શું છે આવેગ છે એક પ્રકારનું તો આ આવેગ છે ગુસ્સો અને આવેગ એકવાની સાથે સંકળાયેલો છે મનોવિજ્ઞાન સાથે ઓકે આપણે એટલા માટે મનોવિજ્ઞાનના અભિગમમાં જૈવ અભિગમને રાખેલો છે કે આપણે જે આવેગોનો અનુભવ કરીએ છીએ આવેગો અસર એ આવેગોના કારણે આપણી શારીરિક પ્રક્રિયાઓમાં પણ ફેરફારો થતા હોય છે ક્લિયર રંગ સૂત્રો પણ આપણા માટે જવાબદાર હોય છે કેમ જવાબદાર હોય છે આપણે વારસો અને વાતાવરણ નેક્સ્ટ ટાઈમ માં ભણવાના છે તો વારસો ને વારસોમાં આપણને જે વસ્તુ મળતી હોય છે જે તમારા મમ્મી પપ્પાના જે રંગ સૂત્રો છે જનીન તત્વો છે બરાબર એના આધારે આપણને મળતી હોય છે જેના કારણે આપણે ઘણી વખતે જોઈએ કે કોઈ બાળક વાળું જન્મે છે કોઈ બાળક મંદબુદ્ધિનું જન્મે છે કોઈ બાળકની બુદ્ધિ વધારે છે કોઈ બાળકની બુદ્ધિ ઓછી છે તો આ બધું શેના કારણે છે આ બધું જ બુદ્ધિ છે તમારું મનોવિજ્ઞાન સાથે સંકળાયેલું છે અને એ બુદ્ધિ છે બુદ્ધિ વારસો શરીર રચના શાસ્ત્ર મતલબ કે જૈવ અભિગમ ની વાત કરીએ તો જૈવ અભિગમની અભ્યાસ પદ્ધતિઓમાં શસ્ત્રક્રિયા હે ને શસ્ત્રક્રિયા મતલબ જે આપણે સર્જરી કરીએ છીએ હે ને તો શસ્ત્રક્રિયા

તેને કરંટ આપવામાં આવે છે કંટ્રોલ કરવા માટે છે ને એની સ્થિતિને કંટ્રોલ કરવા માટે તો એ તમારું જૈવ અભિગમ સાથે સંકળાયેલું છે તો આ એક અભ્યાસ પદ્ધતિ છે જૈવ રાસાયણિક પદ્ધતિ તથા તેના સાધનોનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર શરૂઆતમાં અભિગમની વાત કરીએ તો તે ખૂબ સ્વીકાર્ય બન્યો હતો કારણ કે તેના દ્વારા શરીરના અંગો અવયવો અને વર્તનના જે પણ શારીરિક આધારોની સ્પષ્ટ સમજ આપણને પ્રાપ્ત થઈ હતી વર્તન સાથે વારસો જની તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તે આનાથી સ્પષ્ટ થતું હતું જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપીને પણ સમજાવ્યું કે પ્રગટ હલન ચલન વાણી વગેરેને સમજાવી શકાતા હતા પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને અમુક અમુક પ્રકારના કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થતી ન હતી ઓકે આમ તો જોવા જઈએ તો શરૂઆતમાં તે ખૂબ જ મતલબ કે શું થયું ભાઈ પ્રચલિત થયો કારણ કે એનાથી વર્તનની સમજૂતી આપણે પ્રગટ વર્તન જે છે એની સમજૂતી આપણે ક્લિયરલી આપી શકતા હતા બટ અમુક એવું પણ વર્તન હતું જે આંતરિક વર્તન હતું આંતરિક અનુભવો હતા આપણા કે તો એને આપણે સમજવા મતલબ મુશ્કેલ પડતા હતા કે માનવીના દરેક વર્તનવ્યાપારને સમજાવી શકાયો નહીં આ જૈવ અભિગમથી એ જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયાઓ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ પર પણ આધાર રાખતું હોય છે તમારી આજુબાજુનું વાતાવરણ પણ અહીંયા ડિપેન્ડેટ કરતું હોય છે બરાબર ને તો જ્યાં જૈવીય ક્રિયાઓને ક્યાંય સ્થાન હતું

શરીર રચના શાસ્ત્ર સાથે સંકળાયેલો અભિગમ કયો છે જૈવ અભિગમ ધ્યાન રાખવાનું એક્ઝામમાં આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે કે પ્રણીતા કોણ છે વર્તન વાર્તનિક અભિગમના જોન બી વોટસન કારણ કે વર્તનવાદના પ્રણીતા કોણ હતા ભાઈ જોન બી વોટસન હતા વ્યક્તિને તેના વર્તન દ્વારા જ સમજવું જોઈએ અને તેમાં પણ માત્ર એવું જ વર્તન જે કેવું હોય હોય વસ્તુ રીતે આપણે એનું નિરીક્ષણ કરી શકાય તેમ મતલબ કે આપણે તેને જોઈ શકતા હોય તેને બતાવી શકતા હોય જેને સ્પર્શી શકતા હોય તેવું વર્તન ક્લિયર જેને માપી શકાતું હોય જેને ચકાસી શકાતું હોય મનોવિજ્ઞાનમાંથી ચેતના

જે હતો કે એ સંપ્રદાયની અંદર આપણે આ વાત કરી હતી કે વ્યક્તિગત અનુભવ આ બધી વાત વાતમાં કરી હતી ભાઈ આપણે વિલહમ ગુટના રચનાવાદમાં વાત કરી હતી અભિગમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ઓકે વાર્તનિક અભિગમ છે ઉદ્દીપક પ્રતિક્રિયા મેં તમને કહ્યું હતું આપણી સામે કોઈ પણ ઉદ્દીપક આવે છે અને આપણે તેના પ્રત્યે શું કરીએ છીએ ભાઈ પ્રતિક્રિયા કરીએ છે ક્લિયર તો એ અહીંયા ડરેક પૂછાય શકે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ

ચેસ્ટ કે આપણા જે પણ આપણા શરીરની જે ચેષ્ટાઓ હોય હે ને ઘણી વખત આપણને ગુસ્સો આવે તમે જોજો નાના બાળકને ગુસ્સો આવે ને તો દાંત કરડવા લાગે હે ને તો દાંત કરડવું એક પ્રકારની ચેષ્ટા થઈ ગઈ હે ને તો આ રીતે ઘણાને કેવું થાય ભાઈ બહુ ગુસ્સો આવતો હોય ને તો પોતે શું કરે ભાઈ આ મુઠ્ઠી બંધ કરી દે અને આ મુઠ્ઠીને ફિટ બંધ કરે આ શું છે ચેષ્ટા છે ભાઈ ઓકે શારીરિક હલનચલનો છે ઓકે ઘણા બહુ જ મતલબ કે દુઃખી હોય ટેન્શનમાં હોય તો મતલબ શું કરે ભાઈ એમને માટા મારવા લાગે શારીરિક હલનચલનોમાં ઘણું બધું આવી શકે એવું જરૂરી નથી કે હાલવું ચાલવું છે હે યસ

બોધ થવો તમને ખબર હશે તમે કોઈ વાર્તા સાંભળો ને પછી તમને ક્યાંક તમે જોજો તમે કોઈ સ્ટોરી લખેલી હશે ને ત્યાં સાર લખેલો હોય બોધ લખેલો હોય તો આ સાર છે બોધ છે આ શું છે ભાઈ આપણે જાણ્યું શું જાણ્યું શું ઓકે કોઈ વાર્તા સાંભળ્યા પછી તમને એમ કે આનો બોધ શું નીકળશું આનો સાર શું નીકળશું તો શું કહેવાય એને બોધ જાણવાની પ્રક્રિયા તમે જાણી ત્યારે તમે તેને કહી શકો તમે શું સમજ્યા મેં તમને અહીંયા સમજાવ્યું મેં તમને અહીંયા જૈવ અભિગમ સમજાવ્યો વાર્તનિક અભિગમ સમજાવ્યો તમે શું સમજ્યા તમે શું જોયું તમે શું યાદ રાખ્યું

જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કાર્ય પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે આપણે જે કંઈ વિચારીએ છીએ આપણે જે કંઈ સમજીએ છીએ આપણે જે કંઈ જોઈએ છીએ આપણે જે કંઈ યાદ રાખીએ છીએ આપણે જે સમસ્યાનો ઉકેલ મેળવીએ છીએ એ આપ એ બધી જ માનસિક આપણી અન્ય જે માનસિક પ્રક્રિયાઓ છે

કે જે સીધી પ્રતિક્રિયા આપે અથવા આદેશો મુજબ જ ક્રિયા કરે વાર્તનિક વાર્તનિક અભિગમે શું કહ્યું હતું ભાઈ કે ઉદ્દીપક આપણી સામે આવે છે અને આપણે પ્રતિક્રિયા કરીએ છીએ ક્લિયર ઉદ્દીપક આવે છે અને પ્રતિક્રિયા કરીએ છીએ આ વાત એમણે બતાવી બટ બોધાત્મક અભિગમ શું કહે છે ભાઈ કે માનવ વર્તન એવું માનવ યંત્ર એવું નથી કે જે ઉદ્દીપક તમારી સામે આવ્યો અને તમે ડેરેક્ટલી પ્રતિક્રિયા કરી દીધી તમારી સામે તો ઘણા બધા ઉદ્દીપક આવે તમે દરેકના પ્રત્યે પ્રતિક્રિયા કરતા નથી એવું બોધાત્મક અભિગમ કહે છે કે સીધી પ્રતિક્રિયા નથી કરતા અને આદેશો મુજબ જ ક્રિયા કરીએ એવું જરૂરી નથી ઘણી વખતે આપણે આદેશો મુજબ ક્રિયા ન પણ કરીએ હે ને યસ

તો કે છે કે ભાઈ ટેલિફોન જેવું છે માનવ વર્તન કેવું છે ભાઈ ટેલિફોન જેવું તો જેમાં શું છે ભાઈ ઉદીપક અહીંયા ઉદીપક છે અહીંયા પ્રતિક્રિયા છે ઓકે આ બે છેડા આપણને દેખાય છે આ બે છેડા દેખાય છે બટ આ બે છેડા વચ્ચેની જે જે પ્રોસેસ છે ઓકે આ જે બે છેડા વચ્ચેની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણને દેખાતી નથી આવું વર્તનવાદીઓના મતે છે વર્તનવાદીઓ તમને ખ્યાલ છે ને એમણે શું કહ્યું કે ભાઈ બાહ્ય વસ્તુ જે આપણે દેખી શકીએ બતાવી શકીએ બરાબર ચકાસી શકીએ મિઝર કરી શકીએ એવી વસ્તુઓને જ આપણે મતલબ કે

તો જેવું કોને હતું મતલબ કે કયા અભિગમે માન્યું હતું કોને માન્યું હતું એ જ કહો ને કોને માન્યું હતું ઓકે કોના મતા અનુસાર માનવી ટેલિફોન જેવું યંત્ર છે આવો પણ પ્રશ્ન પૂછાય તો આન્સર તમારો એક જ આવો જોઈએ વર્તનવાદી શું આવો જોઈએ વર્તનવાદી હવે આનો વિરોધ કોણ કરી રહ્યો છે બોધાત્મક અભિગમ તો બોધાત્મક અભિગમ શું કહે છે ભાઈ બોધાત્મક મનોવૈજ્ઞાનિકો કહે છે કે માન માનવ મનને કમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી શકાય છે તે શું કહે છે ભાઈ એ તો એનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ માનવ જે માનવી છે ને એ ટેલિફોન જેવું યંત્ર નથી ભાઈ કે જે મતલબ એના બે છેડા દેખાય એની વચ્ચેલી પ્રોસેસ પણ હોય છે એને પણ તમે ધ્યાનમાં લો ને તમે શું કામ બે વસ્તુને ધ્યાનમાં લો છે બેને જોડવાવાળાને તો પુલ જે છે પુલનું જે કામ કરે છે પ્રોસેસ છે પુલનું કામ કરે છે ને તો એ પુલને શા માટે ટાળો છો તમે ઓકે ક્લિયર યસ ચાલો તો બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કોની સાથે સરખાવી છે કમ્પ્યુટર સાથે સંકળાવી છે સોરી કમ્પ્યુટર સાથે તેમની તુલના કરી છે જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ કમ્પ્યુટર શું છે ભાઈ માહિતીની પ્રક્રિયાની પ્રોસેસ કરી રહ્યું છે કે એક સિસ્ટમ છે છે માટે માટે માનવ કેવું કમ્પ્યુટર જેવું છે ધ્યાન રાખવાનું છે કમ્પ્યુટર પણ કહ્યું છે માનવ મનને કમ્પ્યુટર જેવું પણ કહ્યું તો બુધાત્મકવાદીઓએ કહ્યું અથવા તો બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જે શું કરે છે માહિતીને સ્વીકાર કરે છે પછી વચ્ચે પ્રોસેસ થાય છે પછી તેને બદલે છે તેને સ્ટોર કરે છે એટલે કે સંગ્રહ કરે છે અને જરૂર પડે તે શું કરે છે તેને બહાર એટલે કે આઉટપુટ કરે છે ઓકે ક્લિયર તો આપણે કમ્પ્યુટરની અંદર શું કરીએ છીએ કીબોર્ડ દ્વારા અથવા તો માઉસ દ્વારા છે ને ઇનપુટ આપીએ છીએ માહિતીને અંદર મોકલીએ છીએ પછી ત્યાં અંદર જે માહિતી જાય એ સીપીયુ ની અંદર પ્રોસેસ થાય એનું અર્થઘટન થાય એનું થાય અને પછી ક્યાં તેને સ્ટોર કરવી આ બધી જ પ્રોસેસ તમારી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગમાં થતી હોય છે સ્ટોર કરી દીધી ઓકે એના પછી આપણે એ માહિતીને બહાર લાવવી છે તો આપણે જ્યારે તેને આઉટપુટ આપીશું તો પ્રતિક્રિયા રૂપે તે બહાર આવે છે એટલે કે મોનિટરની સ્ક્રીન ઉપર આપણને તે વસ્તુ દેખાય છે ક્લિયર તો માનવ મન જે છે તે પણ એવું છે આપણે કોઈ પણ માહિતી તેને આપીએ છીએ તો એ માહિતી તેના મગજ ઉપર મગજમાં અર્થઘટન થાય છે તે માહિતીનું ક્લિયર માહિતી ગઈ આપણા જે પાંચ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના માધ્યમથી મગજ સુધી પાંચે ઇન્દ્રિયોના મતલબ પાંચ ઇન્દ્રિયો આપણી કઈ કઈ છે આંખ કાન નાક જીભ ત્વચા આમાંથી કોઈ પણ આપણે જે જે તે તે અંગ છે છે એની સાથે સંકળાયેલી માહિતી માની લો કોઈ જોવા જેવું છે તો આંખ કામ કરશે કોઈ અવાજ સાંભળવા જેવું છે કાન કામ કરશે કોઈ સ્મેલ સૂંઘવા જેવી છે તો નાક કામ કરશે કોઈ સ્વાદ ટેસ્ટ કરવા જેવો છે તો જીભ કામ કરશે કોઈ વસ્તુને અડકવાનું હશે તો ત્વચા કામ કરશે ક્લિયર તો આ જે પાંચ ઇન્દ્રિયો છે જે સંવેદી અંગો તરીકે ઓળખાય છે કેવા સંવેદી અંગો સંવેદી અંગો તરીકે ઓળખાય છે આ સંવેદી અંગો જે છે એના દ્વારા સંદેશો મગજ સુધી પહોંચે છે મતલબ ઇનપુટ થયું અહિયાંથી એ ઇનપુટ થઈ મગજની અંદર તેનું ઇન્ટરપ્રિટેશન થાય છે મગજ તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આની સામે જે વસ્તુ આવી છે અથવા તો જ્યાંથી સંભળાયો છે અવાજ જ્યાં ટચ થયું છે જ્યાં સ્વાદ મતલબ કે અનુભવાયો છે તો આ છે શું ક્લિયર મગજ અર્થઘટન કરી અને ઇન્સ્ટ્રક્શન આપશે અને પછી આઉટપુટ કરશે મતલબ કે તેની તુલના કરી છે તો એ છે બોધાત્મક મનોવૈજ્ઞાનિકો ક્લિયર તો બોધાત્મક અભિગમ છે તેમણે માનવ મનને કમ્પ્યુટર જેવું કહ્યું છે આ અભિગમ વિચારણા સ્મૃતિ ઓકે જે બધી બૌદ્ધિક ક્રિયાઓ છે તેની સાથે સંકળાયેલું સ્મૃતિ સમસ્યા ઉકેલ નિર્ણય કરવાની જે પ્રક્રિયા છે એવા જે જટિલ પરિબળોને સમજવાનો પ્રયાસ કરે છે આ અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલા જે શૈક્ષણિક બૌદ્ધાત્મક વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારને સમજવાનો પ્રયાસ કરે છે ક્લિયર યસ ચાલો

મુક્ત સાહચર્ય પદ્ધતિ અને સ્વપ્ન વિશ્લેષણ અહીંયા મેં તમને કહ્યું હતું કે બંને પદ્ધતિઓમાં શું કઈ રીતે કામ થતું હોય મુક્ત સાહચર્યની અંદર તેમના વ વિચારોને ત્યાં વર્ણન કરવાનું મુક્ત રીતે તેમને વિચારોને વર્ણન કરવાનું કહેવામાં આવતું હોય છે કે સ્વપ્ન વિશ્લેષણમાં તેમને જે સ્વપ્ન આવ્યું હોય એ સ્વપ્નનું વિશ્લેષણ કરવામાં આવે છે ક્લિયર માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર અહીંયા ભાર મૂકવામાં આવે છે અચેતન મન ઉપર ભાર મૂકવામાં આવે છે ઓકે આ વાત આપણી ડિટેલ્સ કરી ચુક્યા છે અગાઉના વિડીયોમાં અને માનવ વર્તન ને મનના ગતિશીલ પરિબળો જેમ કે પ્રેરણા છે આવેગ છે ઓકે એના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે અચેતન મનના સિદ્ધાંતો દ્વારા વર્તન માટે પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણવામાં આવે છે ક્લિયર આ ભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો અને તમારા બાલ્યાવસ્થાના જે અનુભવો છે મેં વાત કરી હતી કે ફ્રોઈડ સાહેબે કહ્યું કે ભાઈ બાળપણમાં તમારી જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે જે તમારી બાળપણમાં જ દમિત થઈ ગઈ છે અચેતન મનમાં જે ત્યારે તમે મોટા થાવ છો એ સમયે એ જે ઈચ્છાઓ છે એ બહાર પ્રગટ થતી હોય છે તમારા વર્તન સ્વરૂપે

પછી આપણે ઈડ ઇગો સુપર ઈગો ની વાત કરી હતી કે ઈડ જે છે એ આપણે જે બાલ્યાવસ્થામાં આપણી જે મતલબ કે આપણને જે વાસ્તવવાદ સાથે સંકળાયેલું હોય છે આપણે મતલબ કે આપણને કહી શકાય કે ભાઈ આનંદનો સુખ આપણને સુખનો સિદ્ધાંત ઈડ સાથે સંકળાયેલો છે સુખની આપણને અનુભૂતિ થતી હોય છે ઈડની અંદર ઓકે ઈગો જે છે આપણને મતલબ કે આપણે મોટા થઈએ આપણે જે નાનપણની છાવ છે એ છાવને ધમિત કરવામાં આવે છે અને આપણને શીખવવામાં આવે છે કે ભાઈ તમારે આ રીતે ન કરવું જોઈએ આ રીતે કરવું જોઈએ ઈગોની અંદર આપણને ઈગો છે આ બધું કરતાં રોકે છે નિયંત્રણ કરે છે તમારા ઈડની અંદર જે પણ તમારી ઈચ્છા છે એમાં વર્તન સારું કહેવાય કહેવાય કયું ખરાબ એના ઉપર નિયંત્રણ કરવાનું કાર્ય ઈગો કરે છે સુપર ઈગો છે તમને નૈતિક સિદ્ધાંતો તરફ લઈ જાય છે સારું નરસું કાર્ય કરવું ન કરવું એ બધી બાબત તમને સુપર ઈગો બતાવતું હોય છે ક્લિયર ઓકે મનોજાતીય વિકાસના તબક્કા પણ તે ફ્રોઈડ સાહેબે આપ્યા હતા જેને આપણે ડિટેલ્સમાં આગળ જ્યારે ત્યારે આપણે વિકાસના તબક્કાઓ આવશે ત્યારે સમજીશું કે વૃદ્ધિ અને વિકાસનું નેક્સ્ટ ટાઈમે આપણો જે યુનિટ ચાલુ થશે વૃદ્ધિ વિકાસ એ સમયે સમજીશું બચાવ પ્રયુક્તિઓ જે આપણે સંઘર્ષ હોય હતાશા હોય અસફળતા હોય એમાંથી બચવા માટે આપણે જે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે વાત કરવામાં આવી હતી કે ડિફેન્સ મિકેનિકલ મિકેનિઝમના નામથી તેને ઓળખ અને જેટલી પણ બચાવ પ્રયુક્તિઓ હતી મેં તમને સમજાવી હતી દરેક દરેક જેમ કે યુક્તિકરણ દમન હે તાદાત્મ્ય આ બધી જ બચાવ પ્રયુક્તિ વિશે આપણે અગાઉ વાત કરી ચુક્યા છે સંઘર્ષના પ્રકારો જે છે ઓકે ઉપાગમન ઉપાગમન આવશે પરિહ પરિહાર ઉપગમન પરિહાર પરિહાર એ રીતે તમારા સંઘર્ષના પ્રકારો છે ઓકે એને પણ આપણે સમજીશું કે કેવા કેવા પ્રકારના સંઘર્ષો આપણી સમક્ષ આવતા હોય છે અને એમાંથી બચવા માટે આપણે કયા પ્રયાસો કરતા હોય છે ઓકે જે કે તમારા અંદર જ સિલેબસની અંદર આગળ આવશે વ્યક્તિના સાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આભિગમ વિકસ્યો છે વ્યક્તિનું જે અસાધારણ વર્તન આપણે કહ્યું હતું કે ફ્રોઈડ સાહેબ છે તેમને ગાંડાઓ ઉપર પ્રયોગ કર્યા હતા તેમની જે માનસિક સ્થિતિ છે તેમનું માનસિક સંતુલન છે જે બિલકુલ ખોરવાઈ ગયું છે

અનિચ્છનીય રીતે મતલબ એ ઈચ્છા ઈચ્છતી નથી તેવી અનિચ્છનીય અજ્ઞાત જે એને જ્ઞાત જ નથી જે જાણતી જ નથી એવી પ્રેરણાઓથી વર્તે છે માનવી પોતાની મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે છે એવું આ અભિગમ કહે છે ક્લિયર નવ તો અહીંયા મનોગત્યાત્મક અભિગમ છે એમ આપણે સિકમન ફ્રાયડ સાહેબને યાદ રાખવાનું છે આ તમામ બાબતો આપણે ડિટેલ્સમાં પણ આગળ ભણવાના છે ઓકે ચાલો ઓકે માનવવાદી અભિગમ વિશે સમજીએ માનવવાદી અભિગમ શું છે એના પ્રણીતા છે અબ્રાહમ મહેસ્લો કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ ઓકે અબ્રાહમ મૈસ્લો સાહેબને આપણે બહુ યાદ રાખવાના છે કારણ કે અહીંયાથી એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે કે તેમનો પ્રેરણા જે જરૂરિયાતનો સિદ્ધાંત છે ઓકે એ જરૂરિયાતનો સિદ્ધાંત જ્યારે ભણીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે અબ્રાહમ મહેસ્લો સાહેબ છે એ આપણા માટે કેમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ઓકે એમણે જરૂરિયાતને આ રીતે પિરામિડ સાથે સંકળાવી હતી અને ત્યાં પાંચ તબક્કાઓ તેમાં

અહીંયા બે શબ્દો તમને જોવા મળે છે આશાવાદી અભિગમ ઓકે અહીંયા તમને આશાવાદી અને હકારાત્મક હકારાત્મક અભિગમ આ જો તમને એમ કહેવામાં આવે કે આશાવાદી અભિગમ એટલે શું તો આશાવાદી અભિગમ છે માનવવાદી અભિગમ સાથે રાખવામાં આવે અત્યાર સુધી માનવના વર્તનને કેન્દ્રમાં રાખવામાં આવે માનવની માનસિક પ્રક્રિયાઓને કેન્દ્રમાં રાખવામાં આવે માનવની જે દમિત થયેલી ઈચ્છાઓ છે અચેતન પડેલી જે ઈચ્છાઓ છે એને ધ્યાન માં રાખવામાં આવ્યું પરંતુ હવે આ માનવવાદી અભિગમ સુકાય છે ભાઈ માનવને તો તમે યાદ કરો માનવને તમે કેન્દ્રમાં રાખો ક્લિયર તો અહીંયા જે માનવવાદી અભિગમ છે એ ફ્રોઈડ સાહેબ નું જે આપણે મનોગત્યાત્મક અભિગમ હતો એના વિરુદ્ધમાં છે ઓકે આ આ અભિગમ તમારી અભિગમો કોના વિરુદ્ધમાં કયો અભિગમ આવે એ પણ તમારે યાદ રાખવાનું છે કે એક્ઝામમાં પૂછાઈ શકે છે આ અભિગમ માનવીને શક્તિશાળી ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો ગણાવે છે જુઓ આ અભિગમ શું છે માનવીને શક્તિશાળી માને છે કે માનવી છે શક્તિશાળી છે ક્રિયાશીલ છે અને સમાજને અનુકૂળ રહે બનીને તે રહે છે ઓકે મતલબ કે સમાજને અનુકૂળ થઈને તે રહે છે એવો એ આ અભિગમ માનવીને ગણાવે છે ક્લિયર તો માનવને અહીંયા કેન્દ્રબિંદુમાં રાખવામાં આવે છે ધ્યાન રાખવાનું છે માનવવાદીઓના મતે માનવીય ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું કોઈ પોટલું નથી ધ્યાન રાખજો વાક્યો જે છે એ પૂછાતા હોય છે માનવી એ ભૂતકાળ અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી આવું વાક્ય કયા અભિગમમાં કહેવામાં આવ્યું છે યાદ રાખજો માનવવાદી અભિગમ ઓકે માનવવાદી અભિગમ માનવવાદીઓએ કહ્યું કે માનવી જે છે એ પોતાના ભૂતકાળ અને પોતાના વર્તમાન જે એના જે અનુભવો છે એનું કોઈ પોટલું નથી

એની સ્વિકાસની ઈચ્છા પણ એ પોતે રાખે છે ઓકે વિધાયક દ્રષ્ટિબિંદુ વાળો તે વિધાયક હકારાત્મક રીતે વિચારવા વાળો છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર હોય છે ઓકે માનવી આવું જ વર્તન કરવું જોઈએ આવું જ કરવું જોઈએ એવું નહીં બટ માનવી પોતાના વર્તનને કરવા માટે કેવો હોવો જોઈએ એક સંપૂર્ણ સ્વતંત્ર વ્યક્તિ હોવો જોઈએ ક્લિયર વિશ્વની જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે જો વિશ્વની વ્યક્તિ કઈ રીતે જુએ છે એ તેનું જે દ્રષ્ટિબિંદુ છે જે તેનો અભિગમ છે તે તેના પોતાના વર્તનને ઘડે છે અને જેવું અને સારી બાજુ ઉપર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખાય છે અહિયાં માનવીની અંદર રહેલા સારા પાસાઓને જોવામાં આવી છે કે અત્યાર સુધી તો જે જોવામાં આવી એની અંદર જે નકારાત્મકતા પડેલી છે ઓકે જો કે આયુજ મનોવિજ્ઞાન મનોગત્યાત્મક અભિગમના વિરુદ્ધમાં તો મનોગત્યાત્મક અભિગમ તો એમ કહે છે કે ભઈ તમારી અંદર જે ઈચ્છાઓ છે તમે દમિત કરી નાખો છો આમ કરી દો છો તેમ કરી દો છો કે એના પર સ્વરૂપે તમે આ રીતે વ્યવહાર કરો છો વર્તન કરો છો ક્લિયર બટ માનવવાદી અભિગમ શું કહે છે કે ભઈ ભૂતકાળ આપણે વાત કરી મનોગત્યાત્મકની અંદર કે બાળપણની અંદર જે ઈચ્છાઓ રહી ગયેલી હોય એ ઈચ્છાઓ દમિત થયેલી ઈચ્છાઓ તમે જ્યારે મોટા થાવ છો ત્યારે તમારી અંદર બહાર આવે છે આ વાત થઈ ભૂતકાળના અનુભવો જે વર્તમાનના અનુભવો સાથે વાત કરવામાં આવી રહી છે બટ માનવવાદી અભિગમ કહે છે કે ભાઈ માનવ જે છે વ્યક્તિ માનવી એ ભૂતકાળ અને વર્તમાનના અનુભવોનું કઈ પોટલું નથી ક્લિયર યસ તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે અહીંયા માનવને શું કરવામાં આવે છે ભાઈ ધ્યાનમાં રાખવામાં આવે છે કેન્દ્ર બિંદુ એ મૂકવામાં આવ્યો છે ઓકે તેના સારા પાસાઓને જોવાનું અહીંયા કામ કરવામાં આવ્યું છે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે માનવને કેન્દ્ર બિંદુમાં રાખનાર અભિગમ કયો છે તો માનવને કેન્દ્ર બિંદુમાં માનવને કેન્દ્ર બિંદુમાં રાખનાર કેન્દ્ર બિંદુમાં રાખનાર રાખનાર ઓકે માનવને કેન્દ્ર બિંદુમાં રાખનાર અભિગમ કયો છે તો માનવવાદી અભિગમ છે માનવના સારા પાસા ઉપર ભાર મૂકતો અભિગમ કયો છે તો માનવવાદી અભિગમ છે

કયું સિદ્ધાંત હતું તો અબ્રાહમ મિસ્લનું સિદ્ધાંત હતું જરૂરિયાતનું સિદ્ધાંત યાદ રાખજો જરૂરિયાતનું સિદ્ધાંત ખાસ ધ્યાન રાખવાનું જરૂરિયાતનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે તો અબ્રાહમ ઇસ્લોએ આપેલો છે માણસની જે જરૂરિયાતો હોય છે એ મુજબ તે પોતે આગળ વધતો હોય છે ઓકે જેમ કે તેની પ્રાથમિક જરૂરિયાતો પહેલાં સ્ટેજમાં તેમણે પ્રાથમિક જરૂરિયાતની વાત કરી છે પ્રાથમિક જરૂરિયાતની અંદર જો વાત કરવામાં આવે તો ભૂખ તરસ ઊંઘ અને કામ આપણે કહીએ છીએ સંતોષાય તો એના પછી તમારે બીજા સ્ટેપ ઉપર જાય છે માણસ ઓકે પહેલી જો આ જરૂરિયાત ન સંતોષાય તો એ આ સ્ટેજ ઉપર જઈ શકતો નથી આવું જરૂરિયાતના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું હતું એના પછી ત્રીજો ત્રીજા પછી ચોથો એમ કરતા કરતા લાસ્ટમાં તે માણસ આટલે સુધી પહોંચતો હોય છે ઓકે તો આત્મસિદ્ધિ લાસ્ટમાં તે આત્મસિદ્ધિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે ઓકે

સામાજિક સાંસ્કૃતિક અભિગમ શું કહે છે કે માનવીના વર્તન માટે આજુબાજુના જે સામાજિક સાંસ્કૃતિક પરિબળો છે તે મહત્વના હોય છે તમારી આજુબાજુ સમાજ રહેલો છે ઓકે તમે એક સમા સામાજિક પ્રાણી છો સમાજમાં રહેનારા પ્રાણી છો ઓકે તમારા તમે જ્યારે સમાજમાં રહો છો તો સંસ્કૃતિ સાથે સંકળાયેલા માણસો છો કે તમારી સાંસ તમારી આજુબાજુ સાંસ્કૃતિક પરિબળો રહેલા છે તો આ જ સામાજિક સાંસ્કૃતિક પરિ પરિબળો છે તે પણ માનવીના વર્તન ઉપર ઇફેક્ટ કરતા હોય છે તમે ઘણી વખત જોયો હશે તમે ક્યારેક મનોવિજ્ઞાન જે મિત્રોએ ભણ્યું છે એમને ખબર છે કે ઘણી બધી સંસ્કૃતિ એવી છે એક સંસ્કૃતિ તો અહીંયા અભ્યાસો પણ થયેલા છે સંસ્કૃતિ પર કલ્ચર પર ઓકે તો અમુક સંસ્કૃતિ એવી પણ જોવા મળી કે જે આક્રમક હતી ગરમ રહેનારી જે પ્રજા પ્રજાતિઓ છે જાતિઓ છે ઓકે એ આક્રમક વલણ ધરાવતા હોય છે શા કારણે ગરમીનું પ્રમાણ વધારે હોય એના કારણે તેમને અંદરથી એમનું અંદરનું જે શારીરિક ટેમ્પરેચર છે એ પણ વધતું હોય છે હે એના કારણે તેમનું વર્તન પણ આક્રમક બનતું હોય છે એ જ રીતે જોઈએ કે ઠંડા પ્રદેશોમાં ગરમ પ્રદેશોમાં જોવા જઈએ તો આક્રમક પ્રજાઓ તમને જોવા મળશે જ્યારે ઠંડા પ્રદેશની વાત કરીએ આપણે કહીએ ને ઠંડો માહોલ હોય તો ઠંડા થઈ જઈએ હે ને ઠંડા ઠંડા કુલ કુલ ખબર છે ને યસ તો જો તમને એસીમાં બેસાડવામાં આવે તો તમને એ ના થાય તમે ગભરાહટના કારણે તમારું આક્રમકતા પણ તમે ન દર્શાવો હે ને તો ઠંડા પ્રદેશના લોકો હોય છે તેવા કેવા હોય છે શાંત હોય છે ઓકે એમનામાં મતલબ કે કોઈ આક્રમકતા જોવા જ નથી મળતી આવું બધું અભ્યાસો દ્વારા જોવા મળ્યું છે પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા ઓકે તો સંસ્કૃતિ આપણને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમારી આજુબાજુમાં કેવા લોકો રહે છે એ પણ તમારા ઉપર डिपेंड કરતું હોય છે સંગ એવો રંગ હેને કહીએ છે ને જો ખરાબની સંગતે ગયા તો ખરાબ બની જશો સારાની સંગત પકડી તો સારા બની જશો સંતની સંગત પકડી તો સંત જેવા બનશો હેને ચોર લૂંટારાઓની સંગત કરી તો ચોર લૂંટારા બની જશો એટલે તો કહ્યું હતું વોટસને કે તમે મને સ્વ તંદુરસ્ત બાળક આપો તમે કહો તેવું બાળક બનાવી આપો એમનો કહેવાનો ઉદ્દેશ એ હતો કે તમે મને જે કહેશો એવા વાતાવરણમાં એ બાળકને મૂકી દઈશ તમે કહેશો મારે ચોર બનાવો છે ચોર ના જોડે મૂકી દઈશ ચોર બની જશે નથી ચોરી કરવી તો પણ કરવા લાગશે તમે કહેશો ડોક્ટર બનવું છે ડોક્ટર પાસે એને બેસાડી દઈશ ભલે એની પાસે ડિગ્રી ના રહી બની ગયો ડોક્ટર હે ને તો યસ તો અહીંયા આપણું સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ આપણી આપણને ઇફેક્ટ કરતા હોય છે માનવીના વર્તન ઉપર ક્લિયર આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર હોય છે આપણે કહીએ છીએ કે ઘરમાં સંસ્કાર સારા આપ્યા બાળકને ઘણી વખત બાળકો એવા ખરાબ કર્મ કરતા હોય છે ત્યારે માતા પિતા એમ કહેતા હોય છે કે મેં તો એટલા સારા સંસ્કાર આપ્યા હતા મારા બાળકને પણ ખબર નહીં કોણ જાણે કેમ મારું બાળક આવું બન્યું બાળકને તમે ઘરમાં સારા સંસ્કાર આપ્યા છે બાળક બહાર જઈને કેવા વાતાવરણમાં રહે છે તે તમને નથી ખબર ઘરે તો આપણે દરેક માતા પિતા પોતાના બાળકને વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો ધોરણો દરજ્જાઓ ભૂમિકાઓ જવાબદાર હોય છે ક્લિયર તો અહીંયા સામાજિક સાંસ્કૃતિક અભિગમ છે એ પણ આપણને મનોવિજ્ઞાન સમજવામાં શું કરે છે ભાઈ આપણને હેલ્પ કરે છે તો આઈ હોપ તમે છ છ અભિગમો સારી રીતે સમજ્યા હશો પહેલાં આપણે જૈવ અભિગમની વાત કરી જે તમારી શરીર રચના સાથે સંકળાયેલો હતો ઓકે ત્યારબાદ આપણે વર્તન વાર્તનિક અભિગમ વિશેની વાત કરી ઓકે વાર્તનિક અભિગમની વાત કરી જે તમારા વર્તન સાથે સંકળાયેલો હતો વાર્તનિક અભિગમ બાદ આપણે મનોગત્યાત્મકની વાત કરી મનોગત્યાત્મક શું કહે છે ભાઈ મનોગત્યાત્મક ફ્રોઈડનું અચેતનની વાત કરતા હતા ઓકે પછી એના પછી આપણે જોયો ભાઈ મનોગત્યાત્મક પછી આવ્યો માનવવાદી અચ્છા વાર્તનિક વાર્તનિક અભિગમના વિરુદ્ધમાં આવ્યો હતો આપણો બોધાત્મક હે ને બોધાત્મક અભિગમ આવ્યો હતો જેમણે શું કહ્યું માનવ મન કેવું છે ભાઈ માનવ મન કમ્પ્યુટર જેવું છે કમ્પ્યુટર જેવું છે જેમાં ઇનપુટ થાય છે પ્રોસેસ થાય છે ત્યારબાદ ઓકે અને પ્રોસેસ થયા બાદ આઉટપુટ થાય છે ઓકે આ વાત કરેલી છે તમારી બોધાત્મક અભિગમની અંદર વાર્તનિક અભિગમમાં શું વાત કરી કે માનવ માનવ વર્તન છે તે કેવું છે ભાઈ ટેલિફોન જેવું છે ઓકે ટેલિફોન જેવું જેમાં બે છેડા હોય છે

માનવવાદી એ કહ્યું કે માનવની સાથે સાથે તેમણે કહ્યું કે માનવ જે છે આશાવાદ આશાવાદી હોવો જોઈએ ઓકે હકારાત્મક રીતે વિચારતો હોવો જોઈએ હકારાત્મક ઓકે હકારાત્મક રીતે વિચારતો હોવો જોઈએ આ બધી વાત તમારી માનવવાદીમાં કરવામાં આવી છેલ્લે આવ્યો તમારું સાંસ્કૃતિક સામાજિક ઓકે સોરી સામાજિક સાંસ્કૃતિક સાંસ્કૃતિક ઓકે સામાજિક સાંસ્કૃતિક અભિગમ છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ શું કહે છે ભાઈ માત્ર ને માત્ર માનવ વર્તન જે છે એવું નથી કે માનવી મતલબ કે આપણે વાતાવરણની પણ તેના ઉપર અસર થતી હોય કે સમાજની સંસ્કૃતિની વાતાવરણની એ બધાની પણ ઇફેક્ટ માનવ વર્તન પર થતી હોય છે એવું સામાજિક સાંસ્કૃતિક અભિગમે કહ્યું હતું ક્લિયર તો આઈ હોપ તમારે અહીંયા તમને ખ્યાલ માનવ માનવવાદીની અંદર અબ્રાહમ મહેસ્લોનું યાદ રાખજો અબ્રાહમ મહેસ્લોનું જરૂરિયાતનો સિદ્ધાંત હે ને જરૂરિયાતનું સિદ્ધ ની અંદર ફ્રોઈડ સાહેબને યાદ રાખવાના છે વાર્તની અભિગમમાં જે બી વર્તનને યાદ રાખવાના છે ક્લિયર યસ ચાલો તો આ હતા તમારા અભિગમો ખૂબ સારી રીતે અભિગમો સમજી ચૂક્યા હશો અને ઘણું બધું જાણવા મળ્યું હશે વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઇક કરતા જજો તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો આવજો સૌને જય શ્રી કૃષ્ણ